ડીસા નગરપાલિકા કેટલી ભ્રષ્ટ છે તે શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજી પરથી ખ્યાલ આવે છે। ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં લોકોએ શહેરના વિકાસ માટે તેમના વિસ્તારમાં ચાતી સ્વયંભૂ દબાણ દૂર કરીને અન્ય દબાણો દૂર કરવા માટે અરજી કરી હોવા છતાં ડીસા નગરપાલિકાનું ભ્રષ્ટ શાસન આ દબાણદારોને છાવરી રહ્યું છે। ડીસા શહેરમાં અત્યારે ડીસા નગરપાલિકાના વિકાસનો દાવા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં ડીસા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। ત્યારે ચૂંટણીનો લાભ લૂંટવા માટે પાલિકાના પ્રમુખ પણ આંગળા બની ગયા હોય તેમ આડેધડ વિકાસ કરવા પાછળ કૂદી પડ્યા છે। વિકાસ કરવો સારી બાબત છે, પરંતુ વિકાસ એવો ના હોવો જોઈએ કે પૂરા ખર્ચમાં પણ અધૂરો વિકાસ કરાય। આવું જ કંઈક અત્યારે ડીસા નગરપાલિકાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલી બાળાપીરની દરગાહ આસપાસ કરી રહી છે। આ વિસ્તારમાં પાલિકા દ્વારા નવીન માર્ગ બનાવવામાં આવનાર છે, પરંતુ આ રોડ બને તે પહેલા જ આ વિસ્તારના લોકો પોતાના દબાણો દૂર કરી દીધા હતા અને રોડનું કામકાજ શરૂ થાય તે પહેલા અન્ય દબાણો દૂર કરવા માટે પાલિકામાં એક લેખિત અરજી આપી હતી। પરંતુ ડીસા નગરપાલિકા રોડ બનાવવામાં એટલી ઉતાવળી બની ગઈ છે કે સ્થાનિક લોકો દ્વારા દબાણ દૂર કરવા માટે આપેલી અરજી બાદ દબાણ દૂર કર્યા વગર જ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરી દેતા આજે આ વિસ્તારના લોકોમાં પાલિકાના આ નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકા દ્વારા આ દબાણદારને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવો વેધક સવાલ આજે આ વિસ્તારના લોકોએ બીકેન સેના સમક્ષ કર્યા હતા। અમે સિંધી કોલોનીના રહીશો વતી અમે રજૂઆત કરીએ છીએ કે 14/20 રોજ અમે નગરપાલિકામાં દબાણ દૂર કરવા અરજી આપેલી, એ અરજી ધ્યાને લીધા સિવાય રોડ ચાલુ કામ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે। એના અમારે નગરપાલિકાએ ન સાંભળતા અમારે આ મીડિયાનો સહારો લેવો પડ્યો છે। મેં 34 વર્ષ નગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક નોકરી કરી છે, તો મારા જેવા કર્મચારી જો આવી રીતે હેરાન થવું પડતું હોય, અને આ લોકહિતનો પ્રશ્ન છે, મારો કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી, મારે કોઈ પ્રત્યે દેશભાવ નથી, કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી, અને આ એક જાહેર હિતનો પ્રશ્ન છે। એ આ પાર્ટીઓએ રસ્તાનું દબાણ કર્યું છે, પ્લસ સરકારી જમીનનું દબાણ કર્યું છે, જે સીટ નંબર 39ની અંદર તમે સીટ નંબર જોશો 49, 64, 49, 64, 49, 63, 49, 32, તો આ પ્રોપર્ટી કાર્ડ દેવા ખરે કે આ લોકો પાસે કેટલી જગ્યા છે અને સ્થળ ઉપર કેટલી જગ્યાનું દબાણ કરેલ છે, આ માપણી કરવાથી સ્પષ્ટ ખ્યાલ આવશે। તાત્કાલિક આ દબાણ દૂર થાય એવી નગરપાલિકાને અમે વિનંતી કરીએ છીએ।